हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल ज्ञान सहायक ने भर्ती में भाजपा नेताओं विरोध कर रहा है। शिक्षक महासंघ भारे विरोध कर रहा है तेरे गुजरात में कॉन्ट्राक्ट बेस शिक्षकों भरवा सामे भाजपा धारासभ्यों पर विरोध। महानगरपालिका थी मांडीने राज्य सरकार में महत्वनी कामगिरी कॉन्ट्राक्ट बेस के आउटसोर्सिंग करावानो सिलसिलो चाली रह्यो छे। कायम करवाना काम करार आधारित कर्मचारी द्वारा करावता तेनुं कमिटमेंट केटलुं जळवाय ते सवाल वच्चे हालमां कॉन्ट्राक्ट बेज उपर गुजरातमां शिक्षकोनी भरती करवानी प्रक्रिया सामे विरोध वंटोळ उठ्यो छे, त्यारे सरकारना आ पगला सामे भाजपमां आंतरिक विरोध पण उठवा लाग्यो छे। ताजेतरमां आ सामे खुद भाजपना धारासभ्ये विरोध नोंधाव्यो छे। जूनागढना धारासभ्ये शिक्षण मंत्रीने पत्र लखीने कायमी भरतीनी मांग करी। રાજ્યના પોલીસમાં ક્લાર્કની ભરતી પણ આઉટસોર્સથી કરવા પ્રક્રિયા ચાલી રહી છે। જૂનાગઢ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોને તાજેતરમાં પત્ર લખીને જણાવ્યું કે પ્રાથમિક માધ્યમિક વગેરે શાળાઓમાં ધ્યાન સહાયક યોજના શિક્ષકોની કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવાથી બીએડ ટેટ પાસ ટેટ પાસ પીટીસી વગેરે પાસ કરેલા શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે। તે અંગે પોતાને રજૂઆત મળી છે, જે અન્વયે કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકોની ભરતી બાબતે પુનઃવિચારણા કરીને કાયમી ભરતી કરવા રજૂઆત કરાઈ છે। આ પત્ર આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત દ્વારા પણ શિક્ષણ મંત્રીની રજૂઆત કરી જ્ઞાન સહાયકની યોજનાને ભરતીને બદલે કાયમી કેન્દ્રીકૃત ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે ગઈકાલે જ આવેદન પત્ર અપાયું છે। બીજી તરફ પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યના પોલીસ દળની કચેરીમાં જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર કાયમી જવાબદાર કાર્યશીલ લાયક કર્મચારીની ભરતી કરવાને બદલે કુલ 556 જગ્યાઓ એજન્સી મારફત આઉટસોર્સિંગથી ભરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે, જે સામે પણ વિરોધ ઉઠી રહ્યો છે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, થેન્ક્સ એન્ડ ગુડ બાય।